મિત્રો જય દ્વારકાથી તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. તો જો આજના વ્લોગ્સમાં તો આપણે સાટવાનું છે દવા, કેમ કે ઝીણો ઝીણો આપણે અહીંયા દુખી ગયો છે ને, એટલે દવા સટાઈ એ બધું ભરી જાય. તો ચાલો કરીએ આપણે વ્લોગ્સની શરૂઆત. જો વ્લોગ સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. ચાલો કરીએ આપણે વ્લોગ્સની શરૂઆત. હવે અત્યારે આપણે સાટવાનું છે દવા, એટલે જો દવા સાટવાની શરૂઆત ચાલુ કરી દીધી, એટલે નેદની છે આયરસ દવા. એટલે કેમ કે ઝીણો ઝીણો જે આપણે આંબુ નવરું બધું ઉગી ગયું ને તો બધું ભરી જાય, એટલે દવા સટાઈ જાય. તો પછી હવે વહેલી થકે આપણે તુરદાર પર વાવી દેવાનું છે, કેમ કે ખાતર હુકાઈ ગયું છે ખેતર, એટલે ખેતર હુકાઈ ગયું એટલે વસાર ખારામ થોડુંક લઈ લેવાનું, એટલે એની મેં સાઈડ હુકાઈ ગયું, એટલે તુરદાર વાવી દેવાનું છે. હવે આયરસ મારી દેવું, કેમ કે જે આંબો અને નોરું ઝીણું ઝીણું હતું ને, એટલે એને હવે નેદે છે ને, પાછું આપણે તુરદાર વાવી દઈએ એટલે પાછી નેદનું પડે એટલે વાલ લાગે એવું હતું, એટલે આયરસ દવા મારી દઈએ તો બધું નેદ હુકાઈ જાય આપણે. એટલે હવે કાલ કા પ્રમદી આપણે રંપક તો કાલે જાય છે વાવવા માટે, ફોન કરીને પૂછી લે હું આપણે, તો કાલે હોવાય જાય, કેમ કે સસ ખારામાં થોડું થોડું લીલું હતું ને, ખારો પર હુકાઈ જાય છો છો, વરસાદ ન થાય ને તો ખારો હુકાઈ જાય, પછી નકર વરસાદ થાય ને તો પછી એટલું બધું કંઈ કામ ન આપે, તો એ માંડવી તો હેરખી જ મસ્ત થઈ જાય ને, એરવી એકદમ ખાતર પડી જાય છે, અને થોડોક ખારો છે ને થોડોક મોડો હુકાય, એટલે હવે ટૂંક સમયમાં વરસાદ હવે 5 કે 7 દિવસ છે નહીં આવે ને, તો પગ મને લાગે ને પાછા પાણી ચાલુ કરવા જાય, કેમ કે ઉની મેન ધાવડી ઉપર આપણું છે ત્યાં તો હુકાઈ ગયું છે ખેતર, એટલે આની મેન સાઈડમાં લીલું છે, અગર પગ વરસાદ થઈ જાય નહીં પાવું પડે પાછું. દવા સટાઈ ને તો આપણે ઝીણો ઝીણો જે હાંબો નોરું બધું હતું ભરી જાય, કેમ કે હવે પછી તુરદાર વાવી દઈએ ને તીકડી પછી આ દવા કામ ન કરે, કેમ કે એ દવા સાટો ને ઉભી જાય તીકડી, તો પછી તુરદારમાં પણ અસર થાય ને ભરી આપે, એટલે તુરદાર વાવે પહેલાં સાટી દઈએ ને તો વાંધો ન હોય એટલું બધું કંઈ. આનીમની સાઈડમાં આપણે શર્ટ માંથી શરૂઆત કરી છે અત્યારે, જો આનીમન્સ ભૂગી ગયા છીએ એટલે હવે કલાક 1.5 કલાક થાય. પેરપકાના આટાના 2 કા 3 પંપ થાય, હવે પછી એ બહુ છે નહીં, હવે આનીમન સાઈડ બધું હટાઈ ગઈ છે, તો એની વગર શરૂઆત કરી હતી, તો અત્યારે 4:30 વાગે આવી ગયા, એટલે 2 કલાકમાં છે ને બધી ખેતરમાં દવા સટાઈ જાય આપણી, કેમ કે 2 પંપ હાલતા હોય ને એટલે વહેલી હર બધી દવા સટાઈ જાય, નેત ઝીણો ઝીણો આનીમન કોક કોક ઉગ્યો ને જાવ નોરું ઝીણું ઝીણું બધી જોવા ઝીણું ઝીણું બધું ભરી જાય. જોવાય રે હવે રહી ગયું છે માહિતી મળી બધી, દવા સાટ દેવું ખાતર નાખી દે ને તો હવે થોડીક મોટી થઈ જાય ને કાંસ ને નવી હતી વાવી દેવી. અત્યારે બાકી હશે 6:30 ને તો અત્યારે કરી લીધો ધોવાડો, કેમ કે ભીંગનો અત્યારે મસર માખી બહુ હોય ને એટલે ધોવાડો કરવો પડે, કાંઈ કરી તો તાપે થઈ ગયું એટલે તાપ થઈ જાય ને સાણા ને બધું હોય ને અંદર ધોધવા કરે એવું તપી જાય ને થઈ જાય ને ધોવાડો મસ્ત એકદમ ભીંગ જાય બધે ફરતો, એટલે માખી મસર કે કવડે નહીં બહુ, તાપ થઈ ગયો છે ઓછો કરી નાખી, તો તાપ છે તને વળી દેખો એટલે ધોવાડો હેરખેર થઈ જાય ફરતો, બે પીવું મજા આવે, કેમ ધોવાડો હોય ને માખીને મસર કંઈ કવડે નહીં એટલે ભીંગું એકદમ થયર થઈ જાય, એને પછી છે ને હેરખી ઊભી ન હોય, અને માદળ ઉપર જાજુ હુકાઈ ગયું છે, કેમ કે વરસાદ આજે આખો દિવસ થાય જ ને તડકો આજ મસ્ત એકદમ થઈ ગયો એટલે આવવાનું. તો આગળ ભાઈ ગયા તો તે જાય મને તો 2 ખાતા ઠેલી લઈ એવા, એટલે ખાતામાં સહેજ ભેજવાળું છે ને એટલે એમાં નાખી દેવું ને એટલે ખેતર સાઈડમાં ખારો હુકાઈ જાય, એટલે કાલે કપડા દિવસ આપણે નાખી દેવાનું છે ખાતર. હવે મોટર બંધ કરી દીધું છે, કેમ કે જાજુ પાણી અંદર ઋતુ ઉતરી ગયું છે એટલે હવે મોટું આગળ હાંકવાનું થતું નથી, કેમ કે અત્યારે વરસાદ થાય ને તો પછી મોટું રાખવું પડે નકર ન હાંકાય, હવે જાજુ પાણી હેઠું ઉતરી ગયું છે એટલે એટલું હેઠું વહી ગયું પાણી, તો અત્યારે મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું ફરતુંથી. આપણી દવા સટાઈ ગઈ છે ને, જો હવે તો ખેતરમાં મસ્ત એકદમ થઈ ગયું, કેમ કે હવે થોડાક દિવસ કાયલ કા પ્રમદી રૂપક તુરદાર વાવવાની છે, એટલે તુરદાર વાવીને પછી વાહન લગતું મારી દેવાની હતી, કેમ કે એને પહેલાં હતી મારીને તો પછી પાછું થોડુંક તુરદાર વાવવા મોડું થાય ને તો પછી ખેતરો વહેલેહર વર આપી જાય ને થોડુંક તુરદાર ઉગમ કેવર આવે, એટલે પહેલાં તુરદાર વાવવાની છે ને પછી જ આપણે હાથી આપવાનું છે, તો મગફળી એકદમ જોરદાર થઈ ગઈ, જોઈ લો કહેજો કેવો કોમેન્ટ લાગીને કહેજો કેવી પસંદ આવી મગફળી, જોઈએ ફરતી. તો બાટું હતું ને આપણું એમાં હવે નેદની દવા હતી ને ભેગું ભેગી એમાં સાટી જ દીધી, કેમ કે એમાં સાટવાનું કારણ જ હતું, કેમ કે હવે એ બહુ મોટું હતું નહીં ને પાછું મહિના ઉપર જાજો દિવસ થઈ ગયા, હજી એટલું વેત વેત થયું, કેમ કે એને વરસાદનું પાણી લાગી ગયું એટલે એ બહુ વધે નહીં હવે, એટલે એમાં દવા સાટી દીધી ને પછી હવે આપણે તુરદાર વાવવાય છે ને તેના તુવાર વાવી દઉં દાંતેથી, આ તો પછી સાટીને વાવી જાય ઓલરેડી દાંતે વાવી દઉં એટલે હેરું થઈ જાય,
કેમ કે એ પાછી વાવી તો એ તુરદાર વહેલી હેર મોટી થઈ જાય, કેમ કે પાણી પાઈ દેવું એટલે મસ્ત એકદમ તુરદાર થઈ જશે. તો હવે આપણે વ્લોગ્સને એન્ડ પણ કરવાનું છે, પણ આજનો વ્લોગ થોડોક ટૂંકો થયો છે. તો હવે આપણે હાલશે, કેમ કે પછી આગળ આપણે વ્લોગ્સ બનાવવાનો છે. તો હવે અત્યારે ફરતું અંધારાજી થવા મળી ગયું છે, એટલે આજનો વ્લોગ્સ આપણે એટલો જ હતો. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ આપણે બીજા વ્લોગ્સની અંદર. ત્યાં જય માતાજી, જય દ્વારકાજી, રામ રામ સીતારામ. તો પછી મળીએ આપણે બીજા વ્લોગ્સની અંદર.